નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર બધાનું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આજનો વિડીયોનો ટાઈટલ અડદ શિયાળામાં શા માટે અડદ છે એનું વધારે સેવન કરવામાં આવે છે એ અડદના ફાયદા અને શિયાળામાં જ કેમ વધારે અડદ ખાવામાં આવે છે તો અડદ છે એના ફાયદા શરીરમાં શું થાય છે અને શિયાળામાં અડદ છે એ ખાવા જ જોઈએ શા માટે ખાવા જ જોઈએ એનું મિત્રો સચોટ કારણ સહિત તમને બે ત્રણ મિનિટની ખૂબ મહત્ત્વની વાત છે હેલ્થને લગતી ખૂબ મહત્ત્વની વાત છે અડદ છે ને એક પ્રકારનું કઠોળ છે અને અડદની અંદર મિત્રો ઉત્તમ પ્રકારનું પ્રોટીન રહેલું છે ઉત્તમ પ્રકારનું શ્રેષ્ઠ પ્રોટીન છે અડદમાં અને એમાં પણ અડદની દાળ છે અડદની દાળનું સેવન કરવામાં આવે ને ત્યારે આ બધા પોષક તત્વો એમાં મળે છે જો કે આપણે ત્યાં આપણે ગુજરાતમાં ખાસ પ્રચલિત છે અડદીઓ એટલે કે અડદ પાક બનાવી અને ખાવાનું અને શિયાળામાં લગભગ મોટાભાગના લોકો છે એ અડદનું સેવન અડદ પાક બનાવીને અથવા અડદીઓ બનાવીને એનું સેવન કરતા હોય છે અડદ શા માટે ખાવા જોઈએ એની પહેલાં તમને કહી દઉં કે અડદની અંદર પ્રોટીન તો છે જ એની સિવાય કાર્બોહાઈડ્રેટ છે જે શરીરમાં શક્તિ આપે ત્યાર પછી એની અંદર આયર્ન છુપાયેલું છે તો આયર્નને લીધે લોહીને લગતી કોઈને કોઈ સમસ્યા હોય તો એ દૂર થાય ફોલિક એસિડ સમાયેલું છે શરીરમાં કોઈ પણ પ્રકારની નબળાઈ રહેતી હોય અથવા સગ અથવા સગર્ભા બહેનો હોય તો એની માટે ખૂબ મહત્ત્વનું છે ફાઈબર રહેલું છે એટલે અડદ છે ને એનાથી પેટ સાફ ખૂબ સારી રીતે થાય છે કબજિયાત જેવી સમસ્યા હોય તો આમાં ખૂબ જ ફાયદો થાય છે પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્ત્વના પોષક તત્વો છે જે હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે લાંબા ગાળા સુધી હાર્ટ છે એને સ્વસ્થ રાખે છે અડદ છે ને અડદ એ વાયુનાશક છે શિયાળો છે શિયાળો આ આ ઋતુની અંદર એટલે કે ઠંડી ઋતુમાં શરીરમાં વાયુ પ્રકોપ થાય શરીરમાં જ્યારે વાયુ વધે ને ત્યારે મિત્રો શરીરની અંદર અનેક પ્રકારના દુખાવાઓ પણ થાય છે અને અડદ છે એનો મહત્ત્વનો ગુણ વાયુનાશક હોવાથી મિત્રો એનો શિયાળામાં સેવન કરવાથી શરીરને ઘણો બધો ફાયદો થાય છે બમણો ફાયદો થાય છે એટલે શરીરમાં વાયુ ઓછું કરશે શરીરમાં વાયુ છે ને એના એના ઉપર કાબૂ થશે અડદના સેવનથી અથવા આપણે ભલે અડદ પાક ખાતા હોય કે અડદીઓ ખાતા હોય તો એનાથી પણ આ ફાયદા તો થાય જ છે એટલે વાયુ દૂર થશે એટલે સાંધાના દુખાવો અને બીજા વાયુને કારણે થતી બીજી સમસ્યાઓમાં ખૂબ જ રાહત રહેશે અડદનો બીજો એક મહત્ત્વનો ગુણ એટલે મિત્રો બળપ્રદ છે અડદ અડદ છે એ બળ આપનાર છે શક્તિ આપનાર છે એટલે અડદ ખાવાથી જે લોકોને શરીરમાં કમજોરી રહેતી હોય શરીર ભલે દેખાવે હુષ્ટ પુષ્ટ લાગતું હોય પણ શરીરમાં ફૂર્તિનો અભાવ હોય ને તો એની માટે અડદ છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી વાજીકરણ વાજીકરણ એટલે જે પૌરુષ શક્તિ જેને કહેવાય કે મૈથુન શક્તિ જે લોકોના શરીરમાં ઓછી હોય તો આવા લોકોને વાજીકરણ ઔષધ છે એ ખૂબ જ કામ કરે છે અને એમાંના વાજીકરણ જે જે ઔષધો છે એમાંનું એક ઔષધ એટલે મિત્રો અડદ છે એટલે અડદના સેવનથી મૈથુન શક્તિ વધશે પૌરુષ શક્તિ વધશે જાતિ નબળાઈ હોય અથવા શરીરમાં નસોમાં કમજોરી આવી ગઈ હોય તો આવા લોકોને અડદ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે પછી તે અડદની દાળનું સેવન કરશે તો પણ ફાયદો થશે અને અડદીઓ આપણે જેને કહીએ છીએ અડદ પાક અડદીઓ એ ખાશે તો પણ ખૂબ જ ફાયદો થશે વાજીકરણ ઔષધ છે અને એને લીધે શું થશે કે અડદનું સેવન કરવાથી શુક્રવર્ધક એટલે કે અડદના સેવનથી મિત્રો શુક્રાણુઓ છે એમાં વધારો થાય છે ખાસ પુરુષો માટે શુક્રાણુઓમાં વધારો થાય છે જેના લીધે જાતિ નબળાઈ આવી ગઈ હોય તો એ દૂર થાય છે અને શરીરમાં એક નવી સ્ફૂર્તિ અને તાજગીનો અહેસાસ થાય છે સાથે સાથે નસોમાં આવેલી કમજોરી દૂર થાય છે ત્યાર પછી મિત્રો આહારમાં રુચિ એટલે કે અડદના નિયમિત સેવનથી અથવા અડદની દાળના સેવનથી ભોજન છે એમાં જે લોકોને અરુચિ આવતી હોય સમયસર ભૂખ ન લાગતી હોય અથવા જેનો જઠરાગ્નિ મંદ પડી ગયો હોય ને તો આવા લોકોને અડદથી ખૂબ ફાયદો થશે કેમકે અડદનો સૌથી મહત્ત્વનો ગુણ છે એ છે કે વાયુ નાશ કરશે અને વાયુ નાશ કરશે એટલે આહારમાં એક પ્રકારની ખોરાકમાં રુચિ ઉત્પન્ન થશે જઠરનો અગ્નિ છે એ પ્રદીપ્ત થશે અને જેને લીધે જઠરાગ્નિ જેટલો જેટલું પ્રદીપ્ત હોય છે ત્યાં સુધી પેટની કોઈ સમસ્યા થતી નથી અને જ્યાં સુધી પેટની કોઈ પણ સમસ્યા થતી નથી ને ત્યાં સુધી શરીરમાં બીજી પણ નાની મોટી ઘણી બીમારીઓ છે એ આપણા શરીરથી દૂર જ રહે છે એટલે આહારમાં રૂચિ ઉત્પન્ન કરશે ત્યાર પછી સ્ત્રીઓ માટે બહેનો માટે ખૂબ જ ઉપયોગી ધાવણ વધારનાર એટલે કે જે પ્રસૂતા બહેનો હોય પ્રેગ્નન્સી પછી જે ધાવણ છે ઘણા બધા બહેનોને ન આવતું હોય તો આમની માટે અડદ છે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અડદના સેવનથી ધાવણ છે એમાં વધારો થાય છે પછી એક સૌથી મહત્ત્વનું કે શરીરની અંદરથી મળમૂત્ર છે એને સાફ લાવે છે જે લોકોને કબજિયાત જેવું રહેતું હોય અથવા પેશાબમાં કોઈને કોઈ સમસ્યા રહેતી હોય પેશાબ સૂટથી ન આવતો હોય અથવા વારંવાર જવું પડતું હોય ટીપે ટીપે પેશાબ આવતો હોય અને એ જ રીતે મળત્યાગમાં પણ ક્યાંક ને ક્યાંક તકલીફ રહેતી હોય તો મિત્રો અડદની દાળનું સેવન અથવા અડદ છે ને એનું ગમે તે રીતે સેવન કરવાથી સાફ આવે છે અને શરીરમાં રહેલો કચરો દૂર થાય છે વધારાનો જે ઝેરી કચરો હોય છે આ બધો કચરો નીકળી જાય છે અડદના સેવનથી એટલે મિત્રો આપણે ત્યાં તો પ્રખ્યાત જ છે કે અડદીઓ ખાવાનું શા માટે શિયાળામાં અડદીઓ ખાવામાં આવે છે એના આપણા આપણા જે પૂર્વજો હતા ને આપણા વડીલો હતા ત્યારથી વર્ષોથી અડદ છે એનું સેવન છે એ શિયાળામાં થતું આવ્યું છે એટલે શિયાળામાં ખાવા શા માટે અડદિયા ખાવામાં આવે છે કારણ કે આવા એની અંદર ગુણ રહેલા છે અને આ બધા ગુણ છે અને શિયાળામાં ખાવાથી જ આ બધા ગુણ છે એ શરીરને વધારે ફાયદો કરતા હોય છે એટલા માટે મિત્રો શિયાળામાં અડદની દાળ અથવા અડદિયા અથવા અડદ પાક કે જે રીતે કોઈપણ રીતે અડદનું સેવન કરવાથી મિત્રો ખૂબ જ ફાયદો થાય છે આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી